તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું 25 મહત્વના સવાલ અને એના ક્વિઝ વિશે. ઓકે, દરેક સવાલમાંથી જેટલા પણ એક્સ્ટ્રા ફેક્ટ બનતા છે એના વિશે ચર્ચા કરીશું. તો પહેલો સવાલ છે, એલ્યુમિનિયમના ઉત્પાદનમાં કાચી ધાતુ તરીકે શાનો ઉપયોગ થાય છે? ઓપ્શન છે કેલ્સાઇટ, બોક્સાઇટ, ગેલિના કે કેલેમાઇન. તો શું જવાબ આવશે? એલ્યુમિનિયમના ઉત્પાદનમાં કાચી ધાતુ તરીકે શેનો ઉપયોગ થાય છે? તો બોક્સાઇટનો. શેનો? બોક્સાઇટનો ઉપયોગ થાય છે. હવે જો કોઈ પૂછે કે ભાઈ ગુજરાતમાં બોક્સાઇટ ક્યાંથી વધુ મળે, તો ગુજરાતમાં બોક્સાઇટ જો વાત કરીએ તો ક્યાંથી મળી આવે છે? ગુજરાતમાં જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, સુરત અને બનાસકાંઠા જિલ્લામાંથી બોક્સાઇટ મળી આવે છે. અહીં વાત થઈ છે ધાતુની. તો એક સવાલ બની જાય, શું બની જાય કે ભાઈ માનવીએ સૌપ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ કઈ હતી? તો માનવીના સૌપ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ કઈ હતી? તાંબુ. કઈ હતી? તાંબુ. ત્યારબાદ એક સવાલ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે, મેગેનીઝના ભંડારમાં એટલે કે મેગેનીઝનો જે જથ્થો છે એમાં ભારતનો કયો ક્રમ છે? તો સેકન્ડ છે. કયો છે? સેકન્ડ છે. ત્યારબાદ એક સવાલ બની શકે કે ભાઈ જે કઈ ધાતુને ગેલેના કહેવામાં, શું કહેવાય છે? ગેલેના કઈ ધાતુને કહેવામાં આવે? તો સીસાને. કઈ? સીસાને. ત્યારબાદ એક સવાલ બને છે કે ભાઈ વિશ્વમાં અબરખના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ ક્રમાંક ધરાવે છે? તો ભારત. અને ભારતમાં પૂછે કે ભાઈ અબરખનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો આંધ્રપ્રદેશ રાજ્યમાં થાય છે. ત્યારબાદ જો ગુજરાતની વાત કરીએ તો એક સવાલ બની જાય છે, કયા જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાંથી 97% ચૂનાનું તત્વ મળે છે? તો જામનગર. તો ફ્રેન્ડ્સ, આટલા સવાલ જે છે એ મહત્વના છે જ્યારે ધાતુ રિગાર્ડિંગ આપણે સાંભળીએ. આગળ વધીએ. સેકન્ડ સવાલ છે, બંધારણના કયા ભાગમાં બંધારણીય સુધારાની જોગવાઈ કરવામાં આવી છે? ઓપ્શન છે ભાગ 21, ભાગ 19, ભાગ 20 કે ભાગ 22. તો કયા ભાગમાં? તો જવાબ આવશે ભાગ 20માં. શેમાં? ભાગ 20માં. હવે અહીં વાત થઈ છે બંધારણની. શેની વાત થઈ છે? બંધારણની. તો બંધારણ પરથી ઘણા સવાલ બની શકે. તો પહેલો સવાલ બની શકે, ભાઈ ભારતનું બંધારણ ઘડવા બંધારણ સભાએ ક્યારે શરૂઆત કરી? તો 9 ડિસેમ્બર 1946. ત્યારબાદ એક બીજો સવાલ બની શકે, બંધારણ સભામાં મહિલા સભ્ય તરીકે કોનો સમાવેશ થયો હતો? તો સરોજિની નાયડુ તથા વિજયાલક્ષ્મી પંડિત. ત્યારબાદ એક સવાલ બની શકે કે ભાઈ બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? તો સચ્ચિદાનંદ સિન્હા. કોણ હતા? સચ્ચિદાનંદ સિન્હા. ત્યારબાદ પૂછી લે ભાઈ ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર બી આર આંબેડકર. કોણ હતા? ડૉક્ટર બી આર આંબેડકર. ત્યારબાદ એક સવાલ બની શકે કે ભાઈ ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો 26 જાન્યુઆરી 1950. અને એવું પૂછે ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો 26 નવેમ્બર 1949. ઓકે, અમલમાં તો 26 જાન્યુઆરી 1950 અને ક્યારે સ્વીકાર્યું? તો 26 નવેમ્બર 1949. તો જ્યારે પણ બંધારણ વિશે સાંભળો ત્યારે આટલી બેઝિક માહિતી તો અચૂક યાદ રાખો. આગળ વધીએ. ક્વેશ્ચન છે, રેડિયમના રેડિયો એક્ટિવ એલિમેન્ટની શોધ કોણે કરી હતી? ઓપ્શન છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, આઇઝેક ન્યૂટન, મેરી ક્યુરી અને પેરી ક્યુરી અને બેન્જામિન ફ્રેન્કલિન. તો રેડિયમના રેડિયો એક્ટિવ એલિમેન્ટની શોધ કરી હતી કોણે? મેરી ક્યુરી અને પેરી ક્યુરી. ઓકે, ઓપ્શન નંબર 3 રાઇટ આન્સર છે. મેરી ક્યુરી અને પેરી ક્યુરીએ રેડિયમના રેડિયો એક્ટિવ એલિમેન્ટની શોધ કરી. હવે મહત્ત્વની શોધ વાત કરીએ તો આપણને મહત્ત્વની જે શોધ થઈ ચૂકી છે જેમાં એક્ઝામમાં અવારનવાર પૂછાઈ જાય એના વિશે ખ્યાલ હોવો જોઈએ. તો એક્ઝામમાં હંમેશા મોસ્ટ ઓફ આ ક્વેશ્ચન દેખાશે કે ભાઈ ટેલિફોનની શોધ કોણે કરી? તો કોણે કરી હતી? ગ્રાહમ બેલે. ત્યારબાદ પૂછવામાં ડીઝલ એન્જિનની શોધ કોણે કરી? તો રુડોલ્ફ ડીઝલ. શું નામ છે? રુડોલ્ફ ડીઝલ. ત્યારબાદ રેડિયોની શોધ કોણે કરી? તો માર્કોની. કોને? માર્કોની. ત્યારબાદ આપણને ખ્યાલ હોવો જોઈએ કેલ્ક્યુલેટરની શોધ કોણે કરી? તો પાસ્કલે. કોણે કરી? પાસ્કલે. અને લાસ્ટ છે ટેલિવિઝનની શોધ કોણે કરી હતી? તો JL Baird. કોણે? JL Baird. આ તો મેં તમને જે મોસ્ટ આઈએમપી હતા એના વિશે વાત કરી. તમને બીજા જે ઘણા યાદ હોય તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, જે બીજામાં છે એમને પણ ખ્યાલ આવી જાય. આગળ વધીએ. એક આ સવાલ, આ ટાઈપનો સવાલ પણ એક્ઝામમાં ઘણી વાર પૂછાય. ઓપ્શન ક્વેશ્ચન છે, કાર્ટુનિસ્ટ તરીકે ચકોર ઉપનામથી જાણીતી થયેલ વ્યક્તિનું નામ જણાવો. ઓપ્શન છે રવિકાંત શર્મા, બંસીલાલ વર્મા, બંસીલાલ શર્મા કે રવિકાંત વર્મા. ઓકે, ઓપ્શન પણ એવા આપ્યા કે જેથી તમે કન્ફ્યુઝ થઈ શકો. તો તમારો જવાબ જો તમે ધ્યાનથી વાંચ્યો છે તો તમને ખ્યાલ હશે. કોણ હતા? બંસીલાલ વર્મા, જેમનું ઉપનામ હતું ચકોર. શું હતું? ચકોર. હવે થોડા તમને ઉપનામ બીજા પણ યાદ કરાવી દઉં જે તમારી એક્ઝામ માટે ઉપયોગી હોય. તો એક તો ઉપનામ તમને ખ્યાલ હોવું જોઈએ, મનુભાઈ પંચોળીનું ઉપનામ શું હતું? દર્શક. શું હતું? દર્શક. ત્યારબાદ ઠોઠ નિશાળીઓ કોને કહેવામાં આવતા? તો ઠોઠ નિશાળીઓ કોનું ઉપનામ હતું? બકુલ ત્રિપાઠી. કોણ? બકુલ ત્રિપાઠીનું હતું ઠોઠ નિશાળીઓ ઉપનામ. ત્યારબાદ ફિરેપ અને શેષ ઉપનામ કોનું હતું? તો આપણને ખ્યાલ હોવું જોઈએ રામનારાયણ વી પાઠકનું. કોનું? રામનારાયણ વી પાઠકનું.
ત્યારબાદ કોઈ પૂછી લે ભાઈ ધૂમકેતુ જે ઉપનામ છે કોનું હતું, તો કોનું હતું? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું. કોનું હતું? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું જે ઉપનામ હતું શું હતું? ધૂમકેતુ. આના વિશે આપણને ખ્યાલ હોવું જોઈએ. ઓકે, બીજા બધા તમને ખ્યાલ હોવો જોઈએ, જે મહત્ત્વના કવિઓ છે એમના ઉપનામ જરૂર યાદ રાખી લો. આમાંથી પણ એક સવાલ બની શકે છે જ્યારે આપણે સાહિત્યની વાત કરતા હોય. આગળ વધીએ. આપણે એક મસ્ત સવાલ છે, ટાઇફોઇડથી શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ઓપ્શન છે ફેફસા, કાન, આંતરડા કે ચામડી. તો ટાઇફોઇડથી શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? તો આંતરડા. શું થાય છે? આંતરડા જે છે એ ટાઇફોઇડથી પ્રભાવિત થાય છે. એક્ઝામમાં આપણને એક ટાઈપનો સવાલ પૂછાઈ જાય છે, જેમ કે સપોઝ આપણને તો અત્યારે ખ્યાલ આવે કે ભાઈ ટાઇફોઇડથી આંતરડા જે છે એ પ્રભાવિત થાય છે. એવી રીતના કોઈ પૂછી લે કે ભાઈ ન્યુમોનિયાથી કયું અંગ પ્રભાવિત થાય, તો ન્યુમોનિયાથી કયું અંગ પ્રભાવિત થાય છે? ફેફસા. શું થાય છે? ફેફસા. ત્યારબાદ પૂછી લે ભાઈ ટીબીથી કયું શરીરનું અંગ પ્રભાવિત થાય છે, તો તેમાં પણ શું આવશે? ફેફસા આવશે. શું આવશે? ફેફસા. ત્યારબાદ પૂછી લે કે ભાઈ જોન્ડિસ એટલે કે કમળાથી શરીરના કયા અંગો પ્રભાવિત થાય છે, તો આંખો અને લીવર એટલે કે યકૃત. ઓકે, જે જોન્ડિસ છે કમળો છે એનાથી શરીરના કયા અંગ પ્રભાવિત થાય? આંખો અને લીવર. પોલિયોથી શું થાય? પોલિયોથી કયા શરીરના અંગો પ્રભાવિત થાય છે? તો કરોડરજ્જુના જ્ઞાન તંતુઓ. ત્યારબાદ ટીટનેસથી શું થાય છે? તો માંસપેશીઓ પ્રભાવિત થાય છે. તો જ્યારે પણ શરીરના અંગ પ્રભાવિત વાળી આ કેશના ત્યારે આપણને આ પણ યાદ હોવો જોઈએ. આગળ વધીએ. સવાલ છે, પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે? ઓપ્શન છે અગ્રણી નાગરિક મંત્રીઓ, ચૂંટાયેલા ધારાસભ્યો, વેપાર સંગઠનના કે પ્રતિનિધિઓ. તો શું જવાબ આવશે? તમને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. જે લોકો જાહેર વહીવટ ધ્યાનથી વાંચે છે એમને ખ્યાલ આવી જશે કે પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે? ચૂંટાયેલા ધારાસભ્ય. કોણ બની શકે? ચૂંટાયેલા ધારાસભ્ય. આગળ વધીએ. સવાલ છે, જો તમારે સીડી રાઇટ કરવી હોય તો કયો વિકલ્પ પસંદ કરશો? ઓપ્શન છે ટુ ડિસ્ક, મૂ ટુ ડિસ્ક, બન ટુ ડિસ્ક કે કટ ટુ ડિસ્ક. તો જો સીડી રાઇટ કરવી હોય તો જે લોકોને કોમ્પ્યુટરનું બેઝિક ખ્યાલ હશે એમને ખ્યાલ આવી જશે. શું આવશે? ઓપ્શન ઓપ્શન સી એટલે કે બન ટુ ડિસ્ક. સીડી રાઇટ કરવા માટે શું કરવાનું? બન ટુ ડિસ્ક. આગળ વધીએ. સવાલ છે, રાજ્ય માનવ અધિકાર આયોગના સભ્ય તથા અધ્યક્ષની પસંદગી કોણ કરે છે? ઓપ્શન છે વડાપ્રધાન, રાજ્યપાલ, રાષ્ટ્રપતિ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ. મોસ્ટ ઓફને આનો જવાબ ખ્યાલ હોવો જોઈએ. હવે વાત થઈ છે રાજ્ય માનવ અધિકાર આયોગના સભ્ય તથા અધ્યક્ષની પસંદગી કોણ કરે, તો રાજ્યપાલ. ઓકે, રાજ્યની વાત છે. હવે કોઈ પૂછી લે ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે, તો ઓમ પ્રકાશ કોહલી. કોણ છે? ઓમ પ્રકાશ કોહલી. આગળ વધીએ. ક્વેશ્ચન છે, ફ્લોપી ડિસ્કની રચનામાં કયા રસાયણનો ઉપયોગ થાય છે? ઓપ્શન છે કોપર ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ કે આપેલ એક પણ નહીં. ઓકે, તો શું જવાબ આવશે? આયર્ન ઓક્સાઇડ. શું આવશે? ફ્લોપી ડિસ્કની રચનામાં આયર્ન ઓક્સાઇડનો ઉપયોગ થાય છે. ઓકુલ તમારા 99 સાચા હશે. દસમા સવાલ પર જઈએ છે. સવાલ છે, પેડોલોજી વિજ્ઞાન શાની સાથે સંબંધ ધરાવે છે? ઓપ્શન છે ભૂમિ વિજ્ઞાન, વાતાવરણ, બીજ કે જ્યોતિષ. તો જે પેડોલોજી વિજ્ઞાન છે શેની સાથે સંબંધ ધરાવે છે? હોપફુલ તમે તમારો જવાબ નોંધી લીધો છે. તો પેડોલોજી વિજ્ઞાન ભૂમિ વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. શેના સાથે? ભૂમિ વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. હવે મહત્ત્વના જે આના સંબંધિત જે સવાલ બની શકે એના વિશે ચર્ચા કરીએ. જેમ કે કોઈ પૂછી લે ભાઈ આર્કિયોલોજી શેની સાથે સંબંધ ધરાવે, તો પુરાતત્વશાસ્ત્ર. ઓકે, ત્યારબાદ કોઈ પૂછી લે કે ભાઈ એન્ટોમોલોજી શેના સાથે સંબંધ ધરાવે, તો તમને ખ્યાલ આવે જંતુશાસ્ત્ર. ઘણી વાર એક્ઝામમાં આવા સવાલ દેખવા મળતા હોય છે. ત્યારબાદ કોઈ પૂછી લે કે ભાઈ ઇકોલોજી શેના સાથે સંબંધ ધરાવે છે, તો પર્યાવરણ શાસ્ત્ર. શેના સાથે? પર્યાવરણ શાસ્ત્ર સાથે સંબંધ ધરાવે છે. તો આના રિગાર્ડિંગ જેટલા પણ ક્વેશ્ચન બનતા હોય જે આપ આ ટાઈપના એ તમારે જરૂર યાદ રાખવા જોઈએ. જે વિવિધ વિજ્ઞાન અને તેનું અભ્યાસ ક્ષેત્ર છે એમાંથી પણ એક સવાલ આવે છે. આગળ વધીએ. ક્વેશ્ચન છે, વિરુદ્ધાર્થી શબ્દ આપો. હવે ગુજરાતી વ્યાકરણમાંથી પણ એક સવાલ આવી જાય. તો ક્વેશ્ચન છે, દીપ્તિનું વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? ઓપ્શન છે તમસ, અદીપ્તિ, સમાપ્તિ કે વિદાય. તો શું થશે આનો? ઘણા લોકો ઘણા સવાલ આપણે વાંચતા હોય છે. તો શું થશે દીપ્તિનું વિરુદ્ધાર્થી શબ્દ? તો તમસ થશે. શું થશે? તમસ. આગળ વધીએ. સવાલ છે, રાજ્યની સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવા માટે કોની પૂર્વ મંજૂરીની જરૂર પડે છે? ઓપ્શન છે સંસદ, રાષ્ટ્રપતિ, વિધાનસભા કે રાજ્યપાલ. તો શું જવાબ આવશે? હોપફુલ તમે તમારો જવાબ નોંધી લીધો હશે. તો રાજ્યની સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવા માટે વિધાનસભાની પૂર્વ મંજૂરીની જરૂર પડે. શેની? વિધાનસભાની. ઓકે, હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હાલમાં વિધાનસભાની કેટલી સીટો છે? 182. રાજ્યસભાની કેટલી? 11. અને લોકસભાની કેટલી સીટો છે? તો 26. ઓકે,
અને આ કેટલામી લોકસભાની ચૂંટણી યોજાઈ ગઈ? તો 17મી લોકસભાની ચૂંટણી યોજાઈ ગઈ છે. આગળ વધીએ. ક્વેશ્ચન છે, પ્રથમ ભારતીય માઇક્રોપ્રોસેસરનું નામ જણાવો. ઓપ્શન છે શક્તિ, લિઝાર્ડ, દુર્ગા કે માનવ. તો શું જવાબ આવશે? આ ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયો છે. તો પ્રથમ ભારતીય માઇક્રોપ્રોસેસરનું નામ છે શક્તિ. આગળ વધીએ. ક્વેશ્ચન છે, અમદાવાદમાં ટપાલ સેવાનો પ્રારંભ ક્યારે થયો હતો? ઓપ્શન છે 1837, 1857, 1838 કે 1853. તો ક્યારે થયો હતો અમદાવાદમાં ટપાલ સેવાનો પ્રારંભ? તો 1838માં. ક્યારે? 1838માં અમદાવાદમાં ટપાલ સેવાનો પ્રારંભ થયો હતો. આગળ વધીએ. ગુજરાતમાં કયા નાણામંત્રીએ સૌથી વધુ વખત બજેટ રજૂ કર્યું? ઓપ્શન છે વજુભાઈવાળા, નીતિન પટેલ, આનંદીબેન પટેલ કે વિજય રૂપાણી. તો કોણે સૌથી વધુ વખત બજેટ રજૂ કર્યું છે? તો વજુભાઈવાળા, ઓપ્શન નંબર 1. ઓકે, ગુજરાતમાં કયા નાણામંત્રીએ? તો વજુભાઈવાળા. હવે અહીં વાત થઈ છે વજુભાઈવાળાની. તો વજુભાઈવાળા કોણ છે, હાલમાં ક્યાં છે? તો તેઓ કર્ણાટકના ગવર્નર છે, રાજ્યપાલ છે. અને ભારતના નાણામંત્રી પૂછે કોઈ, તો કોણ છે? નિર્મલા સીતારમણ. કોણ છે? નિર્મલા સીતારમણ, જે 5 જુલાઈના રોજ બજેટ રજૂ કરશે. આગળ વધીએ. ગુજરાતના કયા રજવાડાના ઠાકોર સંગીતના મહાન ગાતા હતા? તો ઓપ્શન છે સાણંદ, જામનગર, લીમડી કે ભાવનગર. શું છે સવાલ? ગુજરાતના કયા રજવાડાના ઠાકોર સંગીતના મહાન ગાતા હતા? તો શું આવશે જવાબ ક્વેશ્ચન નંબર 16માં? તો સાણંદના. ક્યાંના? સાણંદના સંગીતના મહાન ગાતા હતા. આગળ વધીશું. ક્વેશ્ચન છે, તાજેતરમાં અમેરિકા દ્વારા કયા દેશની સેનાને આતંકી સંગઠન તરીકે જાહેર કરવામાં આવી છે? ઓપ્શન છે ઈરાન, અફઘાનિસ્તાન, ઇરાક કે ચીન. તો શું જવાબ આવશે? આ તો મોસ્ટ ઓફ બધાને ખ્યાલ હશે, હાલમાં થોડા સમય પહેલાં કરંટમાં ચર્ચા કરેલી. તો જવાબ શું આવશે? ઈરાન. અમેરિકા દ્વારા ઈરાન દેશની સેનાને આતંકી સંગઠન તરીકે જાહેર કરવામાં આવી છે. આગળ વધીએ. ક્વેશ્ચન છે, ગેર નૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે? ઓપ્શન છે ઠાકોર, ભરવાડ, આદિવાસી કે રબારી. શું છે સવાલ? ગેર નૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે? તો શું જવાબ આવશે? ઓપ્શન છે ઠાકોર, ભરવાડ, આદિવાસી કે રબારી. તો શેનું છે? આદિવાસીઓનું છે, આદિવાસી સંસ્કૃતિનું લોકનૃત્ય છે ગેર. આગળ વધીશું. ક્વેશ્ચન છે, તરણેતર મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કરાયો હતો? ઓપ્શન છે તખતસિંહજી, વિભાજી ઠાકોર, કરણસિંહજી કે કૃષ્ણકુમારસિંહજી. હવે જે લોકોએ વાંચ્યું છે અમને તરત ખ્યાલ આવી જશે, કોણે કરાયો હતો? કરણસિંહજી, ઓપ્શન નંબર 3. ઓકે, આગળ વધીશું. ગુજરાતમાં સૈફી ટાવર ક્યાં આવેલ છે? ઓપ્શન છે ડાંગ, અમદાવાદ, ખંભાત કે વડોદરા. તો ક્યાં આવેલ છે ગુજરાતમાં સૈફી ટાવર? ફટાફટ તમે તમારો જવાબ નોંધી લીધો હશે. તો જવાબ આવશે ખંભાતમાં. ગુજરાતમાં સૈફી ટાવર ખંભાતમાં આવેલ છે. ક્વેશ્ચન છે, તાજેતરમાં પેલેસ્ટાઇનના નવા વડાપ્રધાન તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા? ઓપ્શન છે મોહમ્મદ ઇસ્યાતે, મોહમ્મદ પઠાણ, મોહમ્મદ ખાન અને નવાબ ખાન. તો કોણે કર્યા છે, કોણે શપથ ગ્રહણ કર્યા છે? તો જે લોકો કરંટ દેખતા હશે એમને ખ્યાલ હશે, મોહમ્મદ ઇસ્યાતે પેલેસ્ટાઇનના નવા વડાપ્રધાન બન્યા છે, મોહમ્મદ ઇસ્યાતે. આગળ વધીશું. ક્વેશ્ચન છે, 2018નો સરસ્વતી સન્માન કોને મળ્યો, કોણે એનાયત થયો? ઓપ્શન છે સીતાંશુ યશચંદ્ર મહેતા, સુગતા કુમારી, ગોવિંદ મિશ્રા અને લાસ્ટ ઓપ્શન છે શિવા રેડ્ડી. તો કોને મળ્યો છે? ઘણીવાર આપણે ચર્ચા કરી છે 2018નો સરસ્વતી સન્માનની વાત કરીએ, તો કોને મળ્યો છે? શિવા રેડ્ડીને. કોણે? શિવા રેડ્ડીને 2018નો સરસ્વતી સન્માન મળ્યો છે. ઓકે, ત્યારબાદ જો કોઈ પૂછી લે વ્યાસ સન્માન કોને મળ્યો, તો લીલાધર જગુડી. અને જ્ઞાનપીઠ પુરસ્કારની વાત કરે તો અમિતાભ ઘોષને મળ્યો છે. તો મહત્વના એવોર્ડ તમે ડેઇલી કરંટ દેખતા હશો તો તમને આના વિશે ખ્યાલ હશે. આગળ વધી. ક્વેશ્ચન છે, કોઈ એક કામ 8 વ્યક્તિઓ 14 દિવસમાં કરી શકે, તો 4 વ્યક્તિ તે કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે? હવે જે લોકો મેસન દાખલા દેખતા હશે એમને ઘણી બધી ટ્રીક મેં બતાવી છે, પણ ઇઝીનેસ માટે જો 3 વસ્તુનું આવ્યું હોય ત્યારે ABC ધારી લઈએ. ઓકે, તમે જવાબ લખી લેશો. શું છે ઓપ્શન? 27 દિવસ, 21 દિવસ, 28 દિવસ કે 18 દિવસ. તો શું જવાબ આવશે? હોપફુલ તમે અત્યાર સુધી 5 મિનિટનો તો સમય લીધો હશે આમાં જવાબ માટે. તો જવાબ નોંધી લીધો છે. જવાબ શું આવશે? 28 દિવસ. કેવી રીતના? તો એક કામ 8 વ્યક્તિઓ, એટલે એ બરાબર 8, બી બરાબર 14 અને સી બરાબર 4 લઈ લો. 14 × 8/4. ઓકે, કામ અને સમયના ઘણા દાખલા અનએકેડમી ઉપર છે આપણા, આના પર પણ 2-3 વિડીયો હશે. ઓકે, તો એ જરૂર દેખી લેજો. ના ખ્યાલ આવે તો જરૂર કહેજો, આપણે આના વિશે વધુ કામ કરીશું. તો જવાબ શું આવશે? 14 × 8 = 112/4 એટલે = 28. ક્લિયર? આગળ વધીશું. તાજેતરમાં નેપાળ અને શ્રીલંકાના પ્રથમ ઉપગ્રહ નેપાળ SAT-1 અને RAVAN-1ને કયા રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું? ઓપ્શન છે Verona 230, Ariane 230, Antares 230 કે Saturn 230. તો શું જવાબ આવશે? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, Antares 230. ઓકે, તાજેતરમાં જે નેપાળ અને શ્રીલંકાના પ્રથમ ઉપગ્રહ નેપાળ SAT-1 અને RAVAN-ને
એન્ટ્રેસ 230ની મદદથી લોન્ચ કરવામાં આવ્યું. આગળ વધીશું. ક્વેશ્ચન છે, વહીવટના કયા સિદ્ધાંતમાં સંચારના અવૈધિક સાધનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે? ઓપ્શન છે વર્તનવાદી અભિગમ, વૈજ્ઞાનિક સંચાલન, અમલદારશાહી કે પ્રશિષ્ટ સિદ્ધાંત. ઓકે, તો જવાબ શું આવશે? તો જવાબ આવશે વર્તનવાદી અભિગમ. વહીવટના સિદ્ધાંતમાં સંચારના અવૈધિક સાધનો પર વર્તનવાદી અભિગમ એટલે કે કેન્દ્રિત કરવામાં આવે છે. ઓકે, તો હોપફુલ તમે 25માંથી 20 લાવ્યા છો. જો 25માંથી 20 આવ્યા છે તો તમે સમજો કે ભાઈ તમારી તૈયારી ઘણી સારી સાચી દિશામાં છે. મોસ્ટ ઓફ 25માં 25 હોય, ઘણા સરળ સવાલ હતા, આનાથી પણ થોડું ટફ લેવલ વધારીએ ત્યારે જો એમાં વધારે માર્ક લાવો. જેમ જેમ ટેસ્ટ આપતા રહેશો અને જેમ જેમ સપોર્ટ કરતા રહેશો, તમારા માટે લો લેવલથી ને હાર્ડ લેવલ લગીના તમામ સવાલો એક સેટ બનાવીને બનાવવામાં આવશે. તમારા માટે મોક ટેસ્ટ સિરીઝ છે, એવા ઘણા સિરીઝ આપણે લાવીશું જે તમારી એક્ઝામ માટે હેલ્પફુલ થઈ શકે. હવે ફ્રેન્ડ્સ, તમારે શું કરવાનું છે? જો કામ ગમ્યું હોય તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો, અને વધુમાં વધુ આવા વિડીયો મેળવવા હોય, ઘણા લોકોને ટેસ્ટ સિરીઝ ગમતી હોય તો ટેસ્ટ સિરીઝવાળા જરૂર કમેન્ટ કરે, અને એમના માટે એક વોટ્સએપ ગ્રુપની લિંક અપલોડ કરું છું, ત્યાંથી જોડાઈ જાય. ખાલી એ ટેસ્ટ સિરીઝ ગ્રુપ રહેશે. ઓકે, ત્યાં જે કામ વગરના લોકો છે જરૂર ના જોડાય, ઘણા એવા ગ્રુપ છે જ્યાં ખાલી ગ્રુપ બની રહ્યા છે. ક્લિયર છે? તો નવા વિડીયો સાથે જલ્દીથી મળીશું. મંથલી કરંટ અફેર્સ સાથે 2-3 દિવસમાં જલ્દીથી મળીશું. ત્યાં સુધી વાત કરો અને તૈયારી કરતા રહો, અને વીકલી કરંટ અફેર્સ ગુરુવારે આવી જશે. આગળ વધીશું નેક્સ્ટ વિડીયો સાથે. જલ્દીથી મળીશું.